સંઘ પ્રદેશ દીવમાં જવાહર નવોદય વિદ્યાલયના 12 વર્ષના માસૂમ બાળક પર હુમલો. દીવ જવાહર નવોદય વિદ્યાલયમાં મજૂરી કામ કરતા મજૂરના એક બાળક, 12 વર્ષીય બાળક વિકાસની ખૂનથી લથબથ લાશ જવાહર નવોદય વિદ્યાલયના પાછળના ભાગમાં બુચરવાડામાં મળતા અરેરાટી મચી જવા પામી હતી. બાળક 2 દિવસથી લાપતા હોય, માતા પિતા દ્વારા શોધખોળ શરૂ હોય ત્યારે બુચરવાડા જવાહર નવોદય વિદ્યાલય બાવળની ઘાટમાંથી ખૂનથી લથબથ બાળકની લાશ બાળક મળતા લોકો તેને મૃત સમજી બેઠ્યા હતા, પણ હોસ્પિટલમાં એડમિટ કરાતા બાળક જીવિત હોવાનું સાબિત થતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બાળક ઉપર હુમલો કરનાર કોણ તેની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, કે કોઈ જનાવર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, કે કોઈએ જીવને હુમલો કર્યો છે, કે બાળક સાથે કોઈ અધઘટિત બનાવ પણ બન્યો હોવાની શંકાઓ ઉપજી રહી છે. ત્યારે આ બાળકને ઉના બાદ રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. બાળક ખૂબ જ ગંભીર હોય અને તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી છે કે બાળક ઉપર હુમલો કરનાર કોણ.